અલગ અલગ રાજ્યોમાં આ તહેવારનું અલગ અલગ નામ છે જેમ કે નેપાળમાં આપણે આ તહેવાર માઘ સંક્રાંતિ બિહાર કે ઝારખંડમાં સંક્રાંતિ કે કર્ણાટકમાં આપણે કાલે કૌવા પંજાબમાં તેને આપણે લો કે માગી તમિલનાડુમાં આપણે તેને પોંગલ પશ્ચિમ બંગાળમાં પોષ મારબોન અસમમાં માઘ બિહુ કે બોઘાલી બિહુ અને આંધ્રપ્રદેશ તેલંગાણા ને ગુજરાતમાં

ઉત્તરાયણ આપણું બાવીસ ના હોય છે કે જ્યારે સૂર્યના પાસે આ બાજુ વળવાનું શરૂ કરે છે આપણે ત્રણ 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 અલગ 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 જાણીએ છીએ હવે સમજીએ પહેલું એક પૌરાણિક રીતે બીજું પ્રાકૃતિક રીતે અને ત્રીજું જ્યોતિષ શાસ્ત્ર થી આપણે આ ધર્મ આ તહેવાર ખૂબ મહત્વનો છે આપણે જાણીએ છીએ કે જ્યારે ભૂગોળને ભેગું કરું છું એટલે કે મારી દર ત્રીસ ડિગ્રીના એંગલ પર મેં એક રાશિનું નામ આપ્યું છે આપણા પાસે કેટલી બાર જેટલી અલગ અલગ રાશિ છે અને જ્યારે સૂર્ય ધન રાશિમાંથી નીકળીને પ્રસ્થાન કરે છે મકર રાશિ પર તો જ્યોતિષ શાસ્ત્ર હિસાબે આપણે એને મકર સંક્રાંતિનું નામ આપીએ છીએ સંક્રાંતિ એટલે કે ટ્રાન્સફર થવું એક થી બીજી વસ્તુમાં એન્ટર થવું આ સિવાય હું પ્રાકૃતિક દર્શનની વાત કરું તો જ્યારે પણ આપણે એક સીઝનમાં પાક બની જાય છે તૈયાર થઈ જાય છે ત્યારે કુદરતને થેન્ક્સ કહેવા માટે

પૌરાણિક મહત્વથી આપણે એને કહીએ છીએ ભીષ્મ પર્વ હવે આટલા બધા તહેવાર જ્યારે આપણે જોયા છે ત્યારે એને રાજ્ય વાઈઝ થોડાક અલગ અલગ થી ડિવાઈડ કરી સૌ પહેલી વાત કરીએ શું ગુજરાતની આંધ્રપ્રદેશની કે તેલંગાણાની જ્યાં આપણે મકર સંક્રાંતિનો તહેવાર ચૌદ જાન્યુઆરીના ઉજવીએ છીએ અને મકર રાશિમાં સૂર્યની એન્ટ્રી થવાથી આપણે શિયાળાનો દિવસ હવે થોડોક નાનો એટલે કે દિવસ હવે થોડોક મોટો થવાની અને થોડો કૂમળો તડકો આવવાની શરૂઆત થઈ જશે તો આપણે રિચ્યુઅલી આપણે ત્યાં કાઈટ ફેસ્ટિવલ થી અલગ અલગ મિસ્ટાન થી એટલે કે આપણે તલના લાડુ છે ચિક્કી છે કે શેરડી નું સેવન કરીએ છીએ લોહરી ની વાત કરું તો પંજાબ માં કે ઉપરના નોર્થ ઇન્ડિયા ના પોર્શન માં 13 જાન્યુઆરી ના દિવસે પાક નું વાવેતર ખૂબ સારી રીતે થવાથી એ લોકો એક અગ્નિ દહન જેવું અ એક એક આખી સિચ્યુએશન ઊભી કરે છે એની આજુબાજુ એ લોકો પ્રદક્ષિણા કરે છે અને ઈશ્વરનો આભાર માને છે આ પાક ને સારી રીતે ઉગાડવા માટે હવે હું વાત કરું છું અસમના બિહુની બોગાલી બિહુ કે પછી હું એને કહીશ માઘ બિહુ શું ટર્મ છે આ બિહુ આપણે જાણીએ છીએ કે અસમના લોકો અલગ અલગ બિહુની ઉજવણી કરતા હોય છે જેમાંનું જે બોગાલી બિહુ કે માઘી બિહુ છે એના એક દિવસ પહેલા એટલે કે 16 તારીખના એક દિવસ પહેલા 15 જાન્યુઆરીના દિવસે આપણે ઉરાકી નામનો તહેવાર ઉજવીએ છીએ ઉરાકી એટલે શું એ લોકો બાંબુમાંથી બાંબુ આપણા પાસે જે બાંબુના ઝાડ હોય છે આ બાંબુમાંથી એક ઘરનું નિર્માણ કરે છે અને આ ઘરમાં એ લોકો બેલાગર અથવા તો છાનું ઘર તરીકે ઓળખે છે અગેન રિપીટ કરું છું બેલાગર અથવા તો છાનું ઘર આ ઘરમાં એ લોકો પોતાની ટ્રેડિશનલ ફૂડ ને લે છે કન્ઝ્યુમ કરે છે

પોંગલ તમિલનાડુમાં આપણે આ જ તહેવાર ને પોંગલ નામે ઉજવીએ છીએ પોંગલ શબ્દનો મતલબ થાય છે કે કોઈ પણ વસ્તુ કહીએ છીએ એક આપણી ઈચ્છા પ્રગટ કરીએ છીએ કે થેન્ક યુ તમે આટલી સરસ રીતે અમારું મેનેજમેન્ટ કરો છો તો સૂર્ય દેવતાને એક પ્રસાદ ચડાવે છે આ પ્રસાદનું નામ છે પોંગલ સ્ક્રીન પર દેખાઈ રહેલી એક વસ્તુ જ્યાં મારું કરજલ રોટેટ થાય છે ત્યાં તમે જોઈ શકશો ભાતની એક વેરાયટી હોય છે જેને સખત ઉકાળે છે અને એનામાં સ્વીટ એડ કરીને ભગવાન પોંગલ એટલે કે લોકો સખત પૂજે છે અને એ સાથે જ ગંગા નદીમાં સ્નાન પણ આખા જ ભારતભરના લોકો આ તહેવારના દિવસે કરે છે આપણે પંદર થી અઢાર જાન્યુઆરીના સમયમાં પોંગલ ને ડિલિવર કરીએ છીએ નેક્સ્ટ આપણે આ સિવાયના આ કેટલાક આપણે જે નામ જોયા એ સિવાયના out of the box કેટલાક આપણા બનાવેલા તહેવાર પર જઈએ કુદરત તો જો કરિશ્મો ધોરણે રણ મો પતંગ ઉડાઈએ પરદેશી ને દેશી લારો લાર હું એક કચ્છી છું સો હું કચ્છી ભાષામાં એક વસ્તુ કહેવા માંગીશ કે રણોત્સવ આપણે રણોત્સવ બે હાજર છ થી શરૂઆત કરી છે અને everyday તમે સાથે આપણે કચ્છનો એક રણ ઉત્સવ ઉજવીએ છીએ મીઠાનું રણ એટલે કે વ્હાઈટ ડેઝર્ટમાં અલગ અલગ લોકો અલગ અલગ કારીગરો પોતાની પ્રસ્તુતિ રજૂ કરે છે અને ખૂબ જ સુંદર એટમોસ્ફિયર ઉભું થાય છે ધોરડો ખાતે આ ફેસ્ટિવલ આપણે ટ્વેન્ટી ઓક્ટોબર બે હજાર ઓગણીસ થી શરૂ કર્યું અને ટ્વેન્ટી ફેબ્રુઆરી ના એન્ડ કરવાની વાત હતું પણ રિસેન્ટલી એક બે દિવસ પહેલા જ આ ડેટ ને થોડી પોસ્ટપોન્ડ કરાઈ છે સો આ બ્યુટિફુલ પર અલગ અલગ લોકો નાઇજીરિયા થી હોય સ્વિટરલેન્ડ થી હોય સિંગાપોર થી હોય કે ભારતના કોઈ પણ ખૂણે થી આવેલા લોકો એક નેચરલ બ્યુટી ને એન્જોય કરે છે અને રણ ઉત્સવ રણ પોતાની સરસ મજાની એવી અલગ અલગ વાજિંદ્રો થી રજૂ થતી રાત ને માણે છે તો અંતમાં હું પણ આ વસ્તુ માટે એટલું જ કહીશ કે મુજી માતૃભૂમિ કે નમન કેમ કે હું પણ એક કચ્છી છું ચલો નેક્સ્ટ આપણે આગળ જામ્પ કરીએ બીજા એક સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો અને અનુમાન કરી પણ લીધું હશે કે મોઢેરા ડાન્સ ફેસ્ટિવલ આપણે ભીમદેવ સોલંકીએ એટલે કે સોલંકી યુગમાં બનેલું આપણું પુષ્માવતી નદીના કિનારેનું મોઢેરાનું સૂર્ય મંદિર જેના રંગમંડપમાં આપણે દર વર્ષે જાન્યુઆરીના ત્રીજા વીકમાં વર્ષ ઓગણીસો થી એક ફેસ્ટિવલનું આયોજન કર્યું છે ઓગણીસો બાણું થી શરૂ થયેલા આ festival માં આપણે અલગ અલગ એટલે કે કથક, કુચીપુડી, મણિપુરી અલગ અલગ આખા જ ભારતના ડાન્સ form ને અહિયાં લાવીએ છીએ અને રિપ્રેઝન્ટ કરીએ છીએ. સોલંકી યુગ એટલે મારો સોનાનો કાળ આપણે કહીએ છીએ સુવર્ણ કાળ તરીકે ઓળખીએ છીએ. તો ભીમદેવ સોલંકી ની વસ્તુને હજી સુધી કન્ટિન્યુ કરતા આપણે એક નાનકડું આખી ઓરા જોઈએ છે કે સોલંકી યુગ દરમિયાન પણ ક્યાંક મોઢેરાના સૂર્યમંદિરમાં આવી જ રીતનું કલ્ચર ઊભું થતું હશે. એકવીસ જાન્યુઆરી દરમિયાન મોઢેરાના સૂર્યમંદિર ખાતે મોઢેરા પતંગ ઉત્સવની એક શરૂઆત કરી છે પાંચમી છે સાબરમતી નદીના આપણે આશ્રમ જે કહીએ છીએ ગાંધી બાપુનું ત્યાં અને રાજસ્થાનમાં જયપુર ખાતે બે જગ્યા ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનું આયોજન થાય છે આપણે છ જાન્યુઆરીથી લઈને ચૌદ જાન્યુઆરી સુધી આ કાઇટ ફેસ્ટિવલનું આપણા river front પર આપણે આયોજન કરીએ છીએ અને જ્યાં વિશ્વભરથી આવેલા સહેલાણીઓ અને ભારતના લોકલાઇઝડ બધા જ અલગ અલગ જાતના અલગ અલગ વેરાયટીના પતંગો ઉડાવે છે અને આખી જ વસ્તુનો એક રોમાંચ અનુભવે છે કાઇટ ફેસ્ટિવલ પછી વાત કરીશું બિકાનેરમાં આયોજિત થતા ઇન્ટરનેશનલ કેમેલ ફેસ્ટિવલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટીની છ થી લઈને ચૌદ જાન્યુઆરી સુધી બિકાનેર રાજસ્થાનમાં આપણે કેમલ ફેસ્ટિવલનું આયોજન કરીએ છીએ અને આ ખૂબ ફેમસ છે પોતાના ઊંટના નૃત્ય માટે ઊંટ ને અલગ અલગ બાજોટ હોય કે ખાટલો હોય કે પાટલો હોય એના પર ઉભા કરીને એક અલગ જ પ્રકારની ઓરા ઉભી કરે છે ઊંટ પોતાના પરફોર્મન્સથી સો આ છે ઊંટ જ્યાં આપણે એક મિસ મારવણ કોમ્પિટિશન પણ કરીએ છીએ મિસેસ મારવણ કે મિસ મારવણ કોમ્પિટિશન થાય છે કે ત્યાંથી લોકલાઈઝ પબ્લિક ઇન્ટરેક્ટ કરે છે અને મારવણ તરીકે બહાર આવે છે સો આ વાત કરીએ આપણે ઇન્ટરનેશનલ કેમલ ફેસ્ટિવલ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ટ્વેન્ટી ની જ્યાં બિકાનેરના રાજસ્થાની લોકો આ આખી જ ઊંટને સંબંધિત વસ્તુનું પરફોર્મન્સ કરે છે ધ લાસ્ટ બર્ટ નોટ ધ લીસ્ટ આપણે ડિગ્ગી પેલેસ જયપુર ખાતે વર્લ્ડ વાઇડ એક સૌથી મોટો લિટરેચર ફેસ્ટિવલ પણ સેલિબ્રેટ કરીએ છીએ વિશ્વના સૌથી મોટા આપણે લિટરેચર ફેસ્ટિવલનું આયોજન જયપુર લિટરેચર ફેસ્ટિવલ ખાતે કરીએ છીએ જાન્યુઆરી સુધીમાં એક એવો લિટરેચર ફેસ્ટિવલ છે કે જ્યાં દેશ વિદેશથી ભારતના જયપુરના બધા જ લિટરેચર રસિયાઓ આવે છે પોતાનું લિટરેચર રજૂ કરે છે અને ત્યાંથી મળતી બધી જ વસ્તુઓનું ગ્રહણ કરે છે તો આ વસ્તુઓ હતી આ તહેવાર જતા કે જે આપણે સેલિબ્રેટ કરીએ છીએ એક મહિનામાં અલગ અલગ ત્રણ જ્યોતિષશાસ્ત્ર પ્રાકૃતિક કે પૌરાણિક વસ્તુઓને સાથે કરીને અલગ અલગ ફૂડ કન્ઝ્યુમ કરીને અલગ અલગ રિચ્યુઅલ્સને ફોલો કરીને અને એકતામાં સુગંધ ભેળવીએ છીએ ભારત દેશની સો આઈ હોપ આજનો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે અને કંઈક ને નવું શીખવાડી ગયો હશે હું છું ભવ્યાશાહ એકેડમી પર તમે મને વારે વારે અલગ અલગ આવા વિડીયોઝમાં જોઈ શકો છો Pari Mari next Wednesday na, next series saate, next topic saate. So, stay tuned, stay connected. All the very best for exams and bye-bye. Enjoy every festival, but be safe.